अगर आप थे बहनों नर्स बीमार अशक्त दवाएला दर्दी वैज्ञानिक सिद्धांतों आधार सारवार करे जेना पद्धतिसर तालीम मेरेली सर्टिफाइड होने अपने नर्स नर्स जो प्रक्रिया करे कामगिरी करे शू कही नर्स नर्स કહીએ એટલે આપણા મગજમાં લેડીઝ આવે બહેનો આવે બેસિકલી નર્સ ઇઝ નોટ ડિનોટેડ ટુ વુમન ઓનલી ખાલી સ્ત્રી માટે જ વપરાતો શબ્દ નથી મેલ નર્સ અને ફિમેલ નર્સ બે રીતની કેટેગરી હિસાબથી અગાઉ આપણે એ પણ વાત કરી ક્લિનિક અને હોસ્પિટલ વચ્ચે ફરક શું હોય છે આજે મારે હોમવર્ક આપ્યું છે તમને થોડું WHO મુજબ નર્સની વ્યાખ્યા છે WHO એટલે ઓર્ગેનાઇઝેશન ક્યાંથી ફાઇન કરશો ગૂગલ નેચરલ છે અમેરિકન નર્સિસ એસોસિએશન એને મુજબ નર્સની વ્યાખ્યા છે ગો ટુ ગૂગલ ચેક આઉટ થોડા ઇંગ્લિશ ઇંગ્લિશ હો જાય બરાબર ખાલી દેશી દેશી કેમ ચાલે આ બે ડેફિનેશન તમે તૈયાર કરશો ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન થોડું જોઈ લો શબ્દો નહીં સમજ પડે તો ફાઇન્ડ કરો ફાઇન્ડ કરીને જે તમે સમજો છો એ વ્યાખ્યા મને કાલે સમજાવો તમે એવું કહેશો કે મારી પાસે મોબાઈલ નથી કેટલી બહેનો એવી છે જેની પાસે સ્માર્ટફોન નથી જેની પાસે સ્માર્ટફોન નથી એ લોકો સ્માર્ટ છે ફેક્ટ એ કંઈક વ્યવસ્થા કરો મને ખબર નથી કે 11:30 વાગે બાજુના કમ્પ્યુટર રૂમમાં જાઓ નેટ પર બેસીને સર્ચ કરી લો મને મમમથી રસ છે ટપ ટપથી નહીં તમે ક્યાંથી ફાઇન્ડ કરો છો ઇઝ નોટ માય વર્ક અને પ્લીઝ કોપી કરવા નહીં દેશો કોઈને તમે જે કામ કર્યું છે ખાલી વ્યાખ્યા લખવાની વાત નથી કરતો હા હું ઇન્ટરપ્રિટેશનની વાત કરું છું સમજવાની વાત કરું છું હું ક્લાસમાં કાલે પૂછીશ કે તમે વ્યાખ્યા કઈ રીતે સમજ્યા WHO ની વ્યાખ્યા શું છે મને ખબર છે ANA ની ડેફિનેશન શું છે મને ખબર છે એટલે હું તમારી પાસેથી તમે મને ડેફિનેશન નીટો ગોખેલી સમજાવો એની વાત નથી કરતો હું નથિંગ ઇઝ ધ યુનિક ફંક્શન ઓફ નર્સ બરાબર શી ટેક્સ કેર ફોર સિક ઓર વેલ આઈધર ઇન ફલાણા દીકરા વોટ એવર જે આવતું છે સમજી લો સમજીને મને ધ્યાનમાં દોરો કામ તો કરવું જોઈએ ને એગ્રી કે પછી હું અહીંયા કરાવી દઉં વ્યાખ્યાને સમજાવી દઉં જાતે જોઈ લો લખી લો શબ્દ ક્યાંથી આવ્યો હજી એક કામ ઉમેરવું પણ ગ્રુપ બનાવેલું છે ને તમે બરાબર શેર કરજો વિષય ઓફ નથી
हिस्ट्री ऑफ नर्सिंग, नर्सिंग शब्द क्या थी, वो क्या शुरुआत थी, थोड़ू वाँचो। तमने फील थशे तमने के नहीं हवे तमे कई एवं काम करी रहा छो जेमा कारण के अत्यारनी मेथड छे ने आपणी जे आ लेक्चर मेथड छे इट शुड बी रिमूव, निकली जवी जोईए, लेक्चर्स होवा नहीं जोईए। जीएनएम માં તો વી હેવ ઓલરેડી ઇમ્પ્લિમેન્ટેડ, ટેક્સ્ટ બુક પણ નહીં હોવી જોઈએ તમારી પાસે, ટેક્સ્ટ બુક ને શું કરવી, મુદ્દો મારે જે ભણાવવાનો છે તમને કહી દીધો, ત્યાર પછી તમે એને સમજી લીધું, પછી મારે ક્લાસમાં આવીને ઊભા રહેવાનું હોય, તમારા કોઈ પ્રશ્નો હોય તો એના જવાબ આપવાના હોય, આ સ્ટાન્ડર્ડ મેથડ છે ભણવાની। બધા કોઈ નાના બચ્ચા નથી, બધાને સમજ પડે, વાંચતા આવડે છે ને બધાને, બરાબર। હવે પ્રોબ્લેમ એ થાય કે ઇંગ્લિશમાં તકલીફ પડે છે, તો એ ધીમે ધીમે શરૂ કરીએ તો એનું સોલ્યુશન પણ આવે, એટલે જઈ અને એક વખત આ પ્રેક્ટિસ કરીએ, આપણે એક ટ્રાયલ લઈએ આજે। બધા સિન્સિયરલી કામ કરજો, હા, બીજાને ખભે બંદૂક ફોડવાની ગણતરી રાખશો નહીં, જાતે પાઈશો। મારે સીધું જ જવું છે પ્રિન્સિપલ્સ ઓફ નર્સિંગ, નર્સિંગ ના સિદ્ધાંતો પર જવું છે મારે। કોઈ પણ પ્રોફેશન હોય, એક પ્રોફેશન નો પહેલો સિદ્ધાંત હોય સેફ્ટી, સેફ્ટી એટલે સુરક્ષા। કોઈ પણ પ્રોફેશન હોય એનો પહેલો સિદ્ધાંત કયો હોય, સુરક્ષા। અહીંયા હું સેફ્ટી, કોની સેફ્ટી ની વાત કરું છું, પહેલી પોતાની, બીજી પેશન્ટની, અને ત્રીજી અધર બધા પેશન્ટ, પેશન્ટના રિલેટિવ, ડોક્ટર્સ, સાથી કર્મચારીઓ, બધા તમારે ત્રણ આસ્પેક્ટમાં સેફ્ટીનું ધ્યાન રાખવાનું। મેં અગાઉ વાત કરી હોય તમને કે સૌથી વધારે રિસ્ક ઇન્ફેક્શન લાગવાનું હોસ્પિટલમાં હોય, હોસ્પિટલ ઇઝ નોટ ધ પ્લેસ ઓફ એમ્યુઝમેન્ટ, ત્યાં જે પેશન્ટ આવશે એ પોતે અશક્ત છે, એ પોતે ડિપેન્ડન્ટ છે, એ જાતે કંઈ કરી શકે એવી સ્થિતિમાં દર વખતે હોતા નથી, તો પેશન્ટ સાથે એક્સિડન્ટ થવાના પુષ્કળ ચાન્સીસ રહેશે। અને પેશન્ટની કેર લેવી એ તમારો મૂળભૂત ફરજ છે, મેઇન તમારું કામ શું છે, વોટ ઇઝ ધ સેન્ટર પોઈન્ટ ઓફ હોસ્પિટલ, હોસ્પિટલ ઓર નર્સિંગ, નર્સિંગનો અથવા તો હોસ્પિટલનો સેન્ટર પોઈન્ટ કયો, પેશન્ટ ઓફકોર્સ। તમારી પાસે 150 બેડની 10-20-25 કરોડ રૂપિયા ખર્ચી અને બનાવેલી સરસ મજાની હોસ્પિટલ છે, એકદમ ટેલેન્ટેડ, ઇન્ડિયાના સુપર કહી શકાય એવા ડોક્ટર્સને લઈ આવીને મૂક્યા છે, એકદમ ટેલેન્ટેડ નર્સિસ છે, તમને લાગે કે નહીં આમ પરફેક્ટ વાતાવરણ છે, પેશન્ટ નથી આવતા તો મેં અહીંયા વિડીયોઝ મૂક્યા અને પંખા અને એસી અને સરસ મજાનું, આ એસી ટેક જ નાખવાની છે, આમ ઇન્કલાઇન થઈને બેસી શકાય આરામથી એવા સોફા સ્ટુડન્ટ્સ માટે મૂક્યા, અને સ્ટુડન્ટે લખવા બખવાનું નહીં, બધાને એક એક લેપટોપ ફ્રીમાં, બરાબર, વાતો ના વડા જ કરવા છે મારે, એમાં ક્યાં ખર્ચો લાગવાનો છે, બધું હું આપવા તૈયાર, સ્ટુડન્ટ નથી તો તો ક્લાયન્ટ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી ધ સેન્ટર પોઈન્ટ ઓફ ઈચ એન્ડ એવરી બિઝનેસ ઓર સે એક્ટિવિટી, કોઈ પણ પ્રવૃત્તિ હશે, ક્લાયન્ટ નહીં હોય તો નકામું છે। હું ગમે એટલું સારું તમને ભણાવવા માંગુ છું, તમે આવતા જ નથી તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી યુઝ, પેશન્ટ માટે અહીંયા આપણે ઘણી વખત ક્લાયન્ટ શબ્દ
शब्द वापरले. पेशंट पाठे शू शब्द वापरले. क्लायंट हॉस्पिटल में कई कई बाबत नी इंजरी थई शके एनी यादी बनावी आपणे. तो सेफ्टी ने व्यवस्थित रीते डिस्क्राइब करी शकाय. व्हाट इज इंजरी? एक रेकॉर्ड बनतो होय छे हॉस्पिटल में आखा वर्ष दरमियान वोर्ड में केटली इंजरी थई. इंजरी ने गुजराती शू करशो? इंजरी ने इंजरी इजा अलग अलग प्रकार की इंजरी थे. हॉस्पिटल में कई कई प्रकार की इंजरी थी सके. कैन यू एक्सप्लेन? एक्सीडेंट क्या क्या थी सके हॉस्पिटल में पेशेंट ने अथवा तमने बहु अगनो है पेशेंट. क्यों केमिकल? प्रेक्टिकल चोपड़ी ने तो बंद ज कर दो. चोपड़ी में जे छे ये भणवानू होय तो मने बोलावता ज नहीं. तमें क्लास में हॉस्पिटल में कया कया प्रकार नू डेमेज थई शके इजा थई शके पेशेंट तमने कोई कल्पना आइडिया थी? व्हील चेयर लईने जाओ तो तमे व्हील निकली गयो इजे पॉसिबल मैडम. स्ट्रेचर पर पेशेंट ने ऊंचकवानू छे. एक साइड हूँ छू एक साइड शू नाम बेटा? प्रतीक भाई छे. बराबर छे. हूँ अने प्रतीक बेउ पेशेंट ने ऊंचकवा जई रह्या छीए. प्रतीक ये करी ले छे अने हूँ थोड़ो ऊंचकवामां ढीलो रही गयो एटले प्रतीक आम करीने लई लीधो पेशेंट ने. हजी तो हूँ विचारू क्यां सुधी पेशेंट विल होल्ड अप. सिक्वन्स छे हा काम करवानुं. દરેક જગ્યાએ કામ કરવાનું કઈ રીતે ઊંચકશો પેશન ઊંચકવાનું હશે તો પ્રોસેસ પ્રોસિજરમાં બે વ્યક્તિ અથવા બે કરતા વધારે કામ કરતા હશે ત્યારે બે વચ્ચેનું કોઓર્ડિનેશન હોવું જોઈએ. પેશન્ટને મૂવ કરવાનો છે ઊંચકીને. એક જ વ્યક્તિ ઊંચકે દર વખતે ના. બે નર્સિસ હશે ને અને એક હું છું અને એક શ્રદ્ધાબેન છે. બરાબર. મેં તો ખભાથી ઊંચકીને ખેંચી લીધો પેલું આમ થઈ ગયું. વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ. પટીક આવશે તો આનો સોલ્યુશન શું? બે વ્યક્તિ એ ઊંચકવાનું છે મૂવ કરવાનું. લિફ્ટિંગ મૂવિંગ ભણશું આપણે. શું હશે ત્યાં? વન ટુ ગો. એક બે ત્રણ ને સાડા ત્રણ. બરાબર. વન ટુ ગો કરીએ. બરાબર. કાઉન્ટ કાઉન્ટ કરીને કરશું એટલે બેઉનું એક સાથે. અને ધ બોથ બોથ પીપલ શુડ બી લાઈક મસ્તીમાં નહીં જવું જોઈએ. કંઈ જ્યારે પેશન્ટ સાથે કોઈ પણ તમે ડીલ કરો છો ત્યારે વાતો કર અને વાઇલ ટેકિંગ ઓફ નર્સિંગ ટેકિંગ ઓફ પેશન્ટ પેશન્ટ કેર વાઇલ ટેકિંગ ઓફ કેર ઓફ ધ પેશન્ટ મહેરબાની કરી અને પર્સનલ ડિસ્કશન નહીં ક્યારે. એક્સટેન્ડ ઓફ સેન્સિબિલિટી કહીએ ને એ એક લેવલે પછી આપણે બધા કેવી થઈ જતી હોય છે. પેશન્ટ સામે ઊભો છે અને આપણે કામ કરતા હોઈએ અને કામ કરવામાં અને કામ કરવામાં આપણી પોતાની મસ્તી ચાલુ હોય ઘણી વખત. એટલે જો ને ગઈકાલે કબડ્ડી પ્રો કબડ્ડી લીગમાં શું થયું? પેલી ટીમ જીતી ગઈ ને પહેલાં એટલા ગોલ કર્યા ને આજે શેનું શાક બનાવવું કે તારા હસબન્ડને કયો કલર ગમે અને મારા હસબન્ડને કયો કલર ગમે અને બ્લા બ્લા બ્લા. બરાબર. રક્ષાબંધન આવે છે તો મીઠાઈ શું બનાવવાની? આવી બધી વસ્તુ ચાલતી હોય. વાત નોર્મલ છે. તમે કામ કરતા હોય ત્યારે તમારી પર્સનલ ટોક ચાલતી હોય. થઈ શકે ને બે કામ વ્યક્તિ કામ કરતી હોય છે. પણ ક્લાયન્ટની સામે ક્યારે પણ નહીં. ક્લાયન્ટની સામે અચ્છા ક્લાયન્ટની સામે તમે શ્રદ્ધાબેન તમે તમે બે એકબીજાને ઉજમાબેન ને શ્રદ્ધાબેનના નામથી બોલાવો છો કે ખાલી શ્રદ્ધા કહે છે? એમને શ્રદ્ધાબેન કહો છો. સરસ કહેવાય છે. ફ્રેન્ડ્સને બેન થોડી કહેવાય છે. નયનાબેન દિવ્યાબેન એ રીતે બોલાવો કે તમે કહો કે તું કહો શું ને? બરાબર.
पर्सनल टोकन। क्लाइंट की सामे दिव्या सिस्टर ने नैना सिस्टर हॉस्पिटल में एक ट्रेंड से ख्याल छे बधाने सिस्टर थी बोलावाना होय दिव्या सिस्टर मैनेजर आपू तो एक प्रोटोकॉल होय ए प्रोटोकॉल ने तोड़ी ने काम नहीं करो क्यारे पण क्योंकि तमे जे मैनरिज्म की काम करो छो एना थी तमारे हॉस्पिटल नु कल्चर पेशंट ऊपर रिफ्लेक्ट थाय छे। डॉक्टर ने बिचारा ने खबर ही नहीं डॉक्टर बहुत सारू काम करे छे पर एना ऊपर तमे पानी फेरवी दो जो तमारो वर्तन विचित्र होय। हूँ पर्सनली श्रद्धा बेन ने खाली श्रद्धा ज करछ बराबर पण ज्यारे मारी सामे पेशंट हशे त्यारे हूँ एवं कर श्रद्धा सिस्टर ट्रे लई लो कोऑर्डिनेशन बे व्यक्ति वच्चे नु योग्य हशे ए जरूरी छे। फरी वक्त इंजरी पर आऊं मिकेनिकल इंजरी कही आने मिकेनिकल इंजरी एटले मैं बताओ छो कई कही आने मिकेनिकल की शुरुआत करी मिकेनिकल इंजरी पड़वा आखड़वा थी दादर में कठेड़ो नहीं पेशेंट पड़ी जाए कदा स्टेप बराबर नहीं अपने जो दादर चढ़ीए छे बाकी चाली नहीं जुए तमारे આપણે જે સ્ટેર ચડીએ છીએ અહીંયા પેલા મારે કઈ ભૂલ છે કઈ ધ્યાનમાં છે કઈ એટલાનું ત્રીજું કે ચોથું પગથિયું છે ને એ થોડું ઊંચું છે અને જેના કારણે પગ ભટકાવાના ચાન્સીસ થાય છે નાનકડી ડિફેક્ટ છે હવે એ ડિફેક્ટ એવી છે કે જેને હું સોલ્વ કરી શકું એમ નથી અત્યારના તબક્કે આખું સેટિંગ જ એ રીતે બેસેલું છે જેને વખતે મેં જ્યારે રિપેર કરાવ્યું ત્યારે મેં એને જણાવ્યું એક પગથિયું કાપેલું છે આપણે ટોટલ જે પગથિયા હતા એમાંથી એક પગથિયું ઓછું કરેલું છે એટલે બધાની આ એક થોડી 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 ઊંચી થઈ હોસ્પિટલમાં આવી નાની રિપેર હશે એ ઘણા બધા તમે તો બધા યુવાનો છો એટલે વાંધો નહીં યુ કેન મેનેજ પણ હોસ્પિટલમાં નાનકડી રિપેર હશે એ પણ ઘણી વખત તકલીફ કરશે। મિકેનિકલ ઇન્જરી પડી જવાના કારણે અનકોન્શિયસ પેશન્ટ હશે અથવા તો નાનું બાળક હશે સાઈડ રેલિંગ નથી મૂકી પડી જાય કદાચ બરાબર અને પ્રોટેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મિકેનિકલ દાજવાના કારણે થતી ઈજા હોસ્પિટલમાં દાજી જાય પેશન્ટ ખાસ તો પાણીની થેલી હોટ વોટર બે શેક કરવા માટે વપરાય મૂંચ બરાબર નહીં બંધ કરો તો પેશન્ટનું મૂંચ લાગી જાય दादी वाला बाबा छे ક્યાંના છે ખબર છે સુરતના એના અમ્મી જાન હવે તો હવે કદાચ ખુદા નસીબ કહેવાય કે શું કહેવાય જન્નત નસીબ કોઈ મુસ્લિમ બેઠો છે જન્નત નસીબ કહીએ ને આપણે અને ખુદા નસીબ નહીં કહેવાય ભગવાન કો પ્યારે હોગે બરાબર જન્નત નસીબ થઈ ગયા હશે હવે કદાચ મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી 85 વચ્ચેની કઈક એજ એમની ચાર પાંચ વર્ષ પહેલાની ઘટના છે તબિયત ખરાબ થઈ એટલે ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં દાખલ કરેલા આપણે મજુરા ગેટ પાસે અને
તમારા માંથી ઘણી બધી છે એવી હોનહાર નર્સ હશે કોઈ, એને બૂચ બરાબર બંધ કર્યું નહીં, હોટ વોટર બેગ મૂક્યું, દાજી ગયેલા બાદ અને બહુ લાંબુ ચોડું થયું તો પછી તો લીગલ એક્શન લેવાયેલા હોસ્પિટલ ઉપર, નર્સ ઉપર, ડોક્ટર સમાજ ભોગવવાનું કોને આવે? ડોક્ટરે ખાસ જરા પણ ઇગ્નોરન્સ પેશન્ટને બહુ મોટું નુકસાન કરે. હોટ વોટર બેગથી દાજી જાય પેશન્ટ, ઘણી વખત આગ લાગવાના બનાવ થાય, થર્મલ ઇન્જરી ના થાય એની કાળજી રાખજો. રક્ષા સિસ્ટર આપણી સ્ટુડન્ટ છે, હોટ વોટર બેગ ભરતા હશે અને હવે કોઈ એમની સાથે મસ્તી કરતા કે કઈ થયું શું એક્ઝેક્ટલી મને ખબર નથી, પણ એમની સાથે બંને જે ઘટના છે પ્રાણનાથમાં હતા ત્યારે જોબ કરતા હતા, તો બેગ કંઈ કામ ઉંચકાઈ ગયું અને થોડું પુશ થઈ ગયું છે કે પાણી આખું ડોળાયું, આ ભાગ છાતીનો દાજી ગયો, બની શકે. વર્કનો જે સમય છે ત્યારે તમારું ફોકસ વર્ક પર હોવું જોઈએ. તમને એવું લાગે છે કે તમારું ફોકસ છૂટી રહ્યું છે આજે અને નહીં મેળાવે ત્યારે ચૂપચાપ બે હાથ જોડી માફી માંગી અને કામ પરથી બહાર નીકળી જવું. તમને કોઈ રાઈટ નથી કે તમે કોઈ મિસ્ટેક કરો જેના કારણે બીજી કોઈ વ્યક્તિને નુકસાન થાય. યુ વિલ બી કમ્પ્લીટ. હું અત્યારે લેક્ચર લઉં છું, મને એમ થયું કે આજે મારો મૂડ ગયો અને હું મારે જે ક્વોલિટી આપવાની છે હું તમને આપી શકું એમ નથી, તો હું બહુ બધો વિચાર નહીં કરું, હું તમારી માફી માંગી લઉં કે સોરી બેનો આજે રહેવા દો, બીજી વખત ક્યારેક ખેંચી લેશું, જસ્ટ ટ્રાય ટુ હેલ્પ મી, હું આજે નહીં કરું કારણ કે મારે જે ક્વોલિટી આપી છે હું આપી શકીશ નહીં. ગીવ યોર 100% ઓલવેઝ. મિકેનિકલ, થર્મલ, કેમિકલ ઇન્જરી બેને જણાવ્યું મને. કેમિકલ ઇન્જરી એટલે ફોર એક્ઝામ્પલ સ્પિરિટ, ઝેરી, પોઈઝનસ ડ્રગ્સ આવશે, કેમિકલ ઇન્જરી થવાના ચાન્સીસ ઘણા બધા વધારે. એકના બદલે ભળતી બીજી દવા આપી દીધી તમે, ઇન્જરી થાય. ઇન્જરીનો મતલબ પેલું ઘા વાગવું હોય એને જ ઇન્જરી નહીં કહેવાય, કોઈ પણ પ્રકારની ઇન્જરી. તમે પોઈઝન, પોઈઝનસ ઇફેક્ટ થઈ, સાઈડ ઇફેક્ટ થઈ, સાઈડ ઇફેક્ટ કહીએ ને આપણે, રિએક્શન આવ્યું, રિએક્શન ઇઝ અ કેમિકલ ઇન્જરી. રિએક્શન ક્યારે આવશે? તો કે પેશન્ટની તાસીર જોયા વગર તમે કોઈ દવા આપી દીધી, બની શકે અમુક વખત નોર્મલ ડ્રગ હશે એનાથી પણ રિએક્શન આવે. એકના બદલે તમે ભરતી જ દવા આપી દીધી, બે દવા છે, બે પીળી ગોળી છે તમારી પાસે સરખી જ, એકનું નામ છે લોપેરામાઇડ, એકનું નામ છે ડનગોલક. લોપેરામાઇડ શેના માટે વપરાય? ડાયરિયા થયા હોય તો બંધ કરવા માટે. અને ડલકોલોક્સ ક્યારે અપાય? કબજિયાત થઈ હોય તો શરૂ કરવા માટે. પેશન્ટને કબજિયાત છે, ડાયરિયાના બદલે તમે, અરે કબજિયાત છે, ડલકોલોક્સ આપવાના બદલે બે લોપેરામાઇડ ઠપકાર દીધી. જા શું હાલત થશે? અનુભવ લીધો લાગે છે કોઈએ? ખરાબ એટલે જબરદસ્ત પેટ થઈ જાય, બરાબર. એક તો જાડો નથી ઉતરતો અને પાછો જાડો નહીં ઉતરે બે દિવસ એના માટે દવા આપી શકે. કબજિયાત, અચ્છા જાડા થયેલા છે વ્યક્તિને, એને તમે પછી ડલકો લગતા. તમારી ભૂલ શું? પીળી ગોળી છે આપી દીધી, બહુ સરસ. ચાલો આનાથી પેશન્ટ મરી જશે,
મરી નીકળે. તો ઘણી બધી એવી દવાઓ હશે કે જે એડમિનિસ્ટર કરવામાં ભૂલ કરી તો મરી જશે. તમે ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકો. ઇગ્નોરન્સ જરાય પણ કેમિકલ ઇન્જર સ્પિરિટ અથવા તો દાજુ ઘણી બધી દવાઓ હોય એના કારણે. યાદ કરીએ બીજી કોઈ ઇન્જરી? યસ, સેપ્ટિક ઇન્જરી. This is the most common type of the injury can occur and most dangerous type of the injury. હું જ્યારે ટીબી ના પેશન્ટ સાથે કામ કરું છું ત્યારે આઈ એમ ઓન ધ હાઈએસ્ટ રિસ્ક ઓફ ટીબી. મને ટીબી થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. રાઈટ ઓર રોંગ? ઘણા બધા હોશિયાર હોય, અરે આપણી તો મારી તો સ્ટાઇલ જ એવી, મારે કઈ ગ્લોવ્સ પહેરવાની, માસ્ક પહેરવાની જરૂર નથી. આપણને કોઈ ઇન્ફેક્શન લાગે કે ભગવો થાય એ વાયરસ સારો ટાકા દીકરો થાય, વાયરસ બેક્ટેરિયા ફંગસ કોઈને હગા થવાના નથી. ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં નહીં જશો. મેં ઘણા વેન્ડરને પેલી ચશ્મા પહેર્યા વગર ઘણી વખત હોશિયારી કરતા જોયા છે. એ વહેલા આંધળા થાય. એક્સરે રૂમની અંદર તમે કામ કરો છો, તમને દેખાય છે એક્સરે અંદર તમારા શરીરમાં આવી રહ્યા છે. તમે કોટ નહીં પહેરો ગયા કામથી, તરત બીજા દિવસે કેન્સર થઈ જાય? ના ના, પણ થશે એ પાકું. હું 10 અલગ અલગ પેશન્ટને ટ્રીટ કરું છું વિધાઉટ માસ્ક. મને ખબર છે કે માસ્ક પહેરવો જોઈએ મારા પ્રોટેક્શન માટે, ગ્લોવ્સ પહેરવા જોઈએ મારા પ્રોટેક્શન માટે. મને કોન્ફિડન્સ છે કે મને કંઈ થાય નહીં, પણ કેટલી વખત નહીં થાય અને શેનો કોન્ફિડન્સ? માઇક્રો ઓર્ગેનિઝમ નો ચેપ લાગે છે તમને, માઇક્રો ઓર્ગેનિઝમ તમને દેખાતા જ નથી કેટલા પ્રમાણમાં અંદર ગયા. કોઈ ફિઝિકલ વસ્તુ હશે તો તમે ધ્યાનમાં રહેશો કે ભાઈ મને ખબર છે હું આ બહુ ગરમ સરિયો છે, પણ મને કામ કરતી વખતે મારું બહુ ફોકસ રહે છે, હું સરિયાને હાથ નહીં જ અડે, મારો ભલે રહ્યો બાજુમાં, તો એ મને દેખાય છે એટલે હું થોડીક સેફ્ટી રાખી શકે. માઇક્રો ઓર્ગેનિઝમ મને નથી દેખાવાના. સેપ્ટિક ઇન્જરી, ચેપ લાગવાના ચાન્સીસ, ક્રોસ ઇન્ફેક્શન કહેવાય એને. શું કહેશું? ક્રોસ ઇન્ફેક્શન. ક્રોસ ઇન્ફેક્શન એટલે શું? હું ટીબી લઈને આવ્યો. પ્રતિકભાઈ એને ચાલો નવા છે તો એને સામાન્ય બીમારી આપી હતી. એમને શરદી ખાંસી છે, ફ્લ્યુ છે, સાદો ફ્લ્યુ, આ સ્વાઈન નહીં, બહુ ભારે છે. મને ટીબી છે, ભાઈને સાદો ફ્લ્યુ છે, બે ભેગા થયા હોસ્પિટલમાં. અહીંયા ટીબી વાળો, અહીંયા સ્વાઈન ફ્લ્યુ વાળો અથવા સાદા ફ્લ્યુ વાળો, મારે સેપરેટ રાખવા જોઈએ, જોકે આઇસોલેશન હું ભણાવીશ તમને. પણ થર્ડ પર્સન નર્સ મારી પાસેથી ટીબી લઈને કોને આપશે? બાજુવાળા બીજાની પાસેથી લઈને ફ્લ્યુ પેલાને આપશે. ધીસ ઇઝ ક્રોસ ઇન્ફેક્શન. એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં ઇન્ફેક્શન લાગે એને શું કહેવાય? બીજા પેશન્ટમાં અથવા તો બીજી હેલ્ધી વ્યક્તિને પણ એને ક્રોસ ઇન્ફેક્શન કહેવાય. હોસ્પિટલ ઇઝ ઓન ધ રિસ્ક ઓફ ક્રોસ ઇન્ફેક્શન. સેપ્ટિક ઇન્જરી નહીં થાય એની કાળજી રાખજો. નેવર ગો ફોર ઓવર કોન્ફિડન્સ. મેં અગાઉ વાત કરી એમ રેડિયો એક્ટિવ ઇન્જરી. રેડિયો એક્ટિવ ઇન્જરી ઇઝ વોટ? એક્સરે ના કારણે થતી ઇજા. સીટી સ્કેન, MRI, એક્સરે, એના માટે જે ક્ષ કિરણો વપરાય છે એક્સરે, એ કેન્સર હશે. સતત એક્સપોઝરમાં આવો તમે તો ભવિષ્યમાં કેન્સર થવાના ચાન્સીસ રહેતા હોય છે. સેપ્ટિક ઇન્જરીથી પર હજી જાઉં હું, ખાસ સિરિયસ થઈ શકાય એ મેટર. તમને તમે થોડા સજાગ થઈ જાઓ એટલા માટે. તમને ખબર છે કે તમારી પાસે જે પેશન્ટ આવ્યું છે એને એઇડ નથી, કોન્ફિડન્સથી કહી શકો? બધા સર્ટિફિકેટ લઈને આવશે? અચ્છા, હશે તો એને ખબર જ હશે એવું ખરું? તો તમારે જ્યારે કેર લેવાની છે ત્યારે શું ધ્યાન રાખવાનું? એવું માનીને ચાલો કે તમારા બધા જ પેશન્ટને એઇડ્સ હોઈ શકે છે. ઇન્જેક્શન આપતી વખતે અલિતે કાલે શેની શાક બનાવ્યું હતું, બરાબર, અને બાહુબલી
અને સિરિયલ ખાસ તો બહેનોની ચર્ચા સિરિયલ ની હોય ને મને તો એ ખબર નથી સસુરાલ સિમરન કા સિમરન કે સિમરન સિમરન હા પછી સિમર નું શું થયું સિમર નું જે થવું હોય એ થાય પણ તારી નિગર તને વાગી જશે ને તું ક્યારે ઇન્ફેક્ટેડ થઈ જશે કોઈ ગેરંટી નથી એટલે સિમર ને સિમર ની જગ્યાએ રહેવા દે તું હોસ્પિટલમાં તારું કામ કર અને એમાં જરા પણ અને મારી તો એક આદત છે હું કામ લઈને બેઠો હશે કોઈ ડિસ્ટર્બ કરવા આવશે તો હું કામ બાજુ પર મૂકી દઉં અને એને એટેન્ડ કરી લઈશ અથવા તો હું એને એવું કહી દઉં કે પ્લીઝ બે વસ્તુ બગડશે તમારી સાથેનું કન્વર્સેશન પણ બગડશે અને મારું કામ પણ બગડશે એના કરતાં બેટર લેટ મી ફિનિશ માય વર્ક દેન આફ્ટર ક્યાં હોગા નહીં મોકા સિરિયલ ચાલે બરાબર વાતો કરવા કોણ ના પડે છે ગોસિપ કરવી જોઈએ કરવી જોઈએ કે નહીં ગોસિપ હું ના પાડું તો નહીં કરો તમે ગોસિપ વગર તો ખાવાનું હજમ ના થાય ગોસિપ ગોસિપ કારણ કે દુનિયાની સૌથી વધારે પ્રચલિત અને દરેક વ્યક્તિનો શોખ હોય તો એ શું ગોસિપ અહીંયાથી વોટેવર પેલી ઇન્જરી મિકેનિકલ દેન થર્મલ કેમિકલ પ્રેક્ટિકલ આ ઇન્જરી ના થાય એના પગલા લેવા એને પહેલો પ્રિન્સિપલ છે નર્સિંગનો સેફ્ટી બાકીના પ્રિન્સિપલની ચર્ચા આવતીકાલે કરીએ થેન્ક યુ